માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ભણવાના છે કુહૂ. આપણો ચેપ્ટર નંબર છે 3, સંકલાની બહેન ચીપલી માં આપણે આવેલા ભાગ 8મો અને પેજ નંબર તમારા આઈડિયલ બુકમાં છે 40. બરાબર, તો જુઓ એમાં આપેલું છે પ્રશ્ન નંબર આપણે આવેલા 64 પર કે દિવ્યેશની બહેન બનીને કોને તેને રાખડી બાંધી હતી. સાચા વિકલ્પ પર ખરું કરવાનું છે તો એને રિયાએ રાખડી બાંધી હતી. બરાબર, 65મું છે. કોણ બોલે છે લે તારો હાથ કેમ ખાલી, એ કોણ બોલે છે? રિયાએને બોલે છે દિવ્યેશને. રિયાએ દિવ્યેશ પાસે રાખડી બાંધ્યાની ભેટ માંગી. સાચું, રિયા દિવ્યેશ માટે કેવી રાખડી લાવી હતી? રિયા દિવ્યેશ માટે તિલડી વડે ગૂંથાયેલા દિવ્યેશ નામવાળી રાખડી લાવી હતી. તિલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ સાથી ભીજાઈ ગયું હતું. તિલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીજાઈ ગયું હતું કારણ કે દિવ્યેશને રિયાએ તિલડીવાળી ગૂંથાયેલી રાખડી બાંધી. આથી દિવ્યેશની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને એ આંસુ તિલડીઓ વડે ગૂંથાયેલા દિવ્યેશના નામ પર પડ્યા, એથી એ ઘૂસાઈ ગઈ. 59મો પ્રશ્ન છે. તિલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાતું હતું. નજીકના અર્થવાળું વાક્યમાં ખરું કરો. દિવ્યેશના આંસુમાંથી તિલડીઓથી ગૂંથાયેલું તેનું નામ પલળી ગયું હતું. બરાબર, પછી છે દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે થઈ. શાળાના આચાર્યશ્રીએ જાહેરાત કરી હતી કે સૌએ દિવ્યેશે બનાવેલી રાખડીઓ ખરીદીને શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવાની હતી. સૌએ રક્ષાબંધનના દિવસે પોતપોતાના ભાઈ બહેનોને ઘરેથી શાળામાં બોલાવી લાવવાના હતા અને શાળામાં જ રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવ્યેશ સૌને મનગમતી રાખડીઓ બનાવીને આપી. સૌ ગમતી રાખડીઓ મેળવી ખૂબ રાજી થયા અને સુંદર લાગણીભર વિશેષ રીતે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવ્યો. તો એ બધા રક્ષાબંધનના કાર્યક્રમ માટે સ્કૂલમાંથી બધા પોતપોતાના ભાઈ બહેનને લઈને આવેલા અને એ રીતે લોકોએ રાખડી બાંધીને કાર્યક્રમ ઉજવ્યો. દિવ્યેશ વિશે 5-6 વાક્ય લખો. દિવ્યેશ ઝૂંપડપટ્ટીમાં ગરીબ પરિવારમાં ઉછેરતો હતો. તેના પિતા ચાની લારીએ કામ કરતા હતા. દિવ્યેશ પિતાની ચાની લારી પર મદદ કરતો હતો. શાળામાં પણ ખૂબ બધાને ખૂબ વારો લાગતો હતો. નકામી લાગતી વસ્તુઓમાંથી સુંદર કલાકારી કરીના નમૂનાઓ બનાવતો અને વેચતો. એકવાર રક્ષાબંધનના તહેવારમાં તેણે ભાતની રાખડીઓ બનાવીને શાળામાં સૌ વિદ્યાર્થીઓને વેચી હતી. બરાબર, કઈ રાખડી કોના માટે છે? જોડકા જોડો. કારેલાના બીજવાળી રાખડી છે ઘ દિયા માટે. લાકડાના પારાવાળી છે રિયા અને નેહા માટે. બરાબર, સૂતરની રાખડી છે શરીફા માટે. ઘૂઘરાવાળી રાખડી છે ઘૂઘરાવાળી રાખડી છે ભવ્યા માટે. અને ચણોઠીવાળી રાખડી છે પર્યાવરણના શિક્ષકો માટે. અને મેઘધનુષ જેવી રાખડી કોની માટે છે? ધૈર્ય ચિત્રકાર માટે. અને કાપડની ફૂલવાળી રાખડી છે નિનેશ કુમાર કાપડિયા માટે. બરાબર, આ રીતે તમારા આવે. હવે આપણે જોઈશું કે દિવ્યેશને લગતી 3 વસ્તુઓ, લાગણી, આવડત અને ઘરની સ્થિતિ અનુસાર નીચેના વાક્યો બાબતે લાગુ પડતી હોય તેની સામે કૌંસમાં લખવાના છે. ભૂખને રોકી લે તો ઘરની પરિસ્થિતિને કારણે રિયા અને કારેલાનું શાક પાય એ લાગણી કહેવાય. ઢીંગળીની આંત એ પણ લાગણી કહેવાય. તારા માટે મારા ચિત્રકાર એ પણ એક લાગણી કહેવાય. કારેલાની રાખડી એક આવડત કહેવાય. રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું લાગણી. કારીગરી વડે અજબ સર્જન આવડત. રંગોના છાંટમાંથી સજાવટ આવડત. આંખમાં આંસુ ધસી આવ્યા એક પ્રકારની લાગણી કહેવાય. મજા કરવી એ સપના સમાન. ઘરની પરિસ્થિતિના કારણે સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે એ પણ ઘરની પરિસ્થિતિના કારણે એને કામ કરવું પડતું હતું. બરાબર, હવે આપણે આવ્યા છે એના પછીનો પોઈન્ટ. કે આપેલા શબ્દો અર્થ આપી વાક્યમાં
પ્રયોગ કરો. ટેકો એટલે કે મદદ. ધ દિવ્યાએ મમ્મીને હૃદયના રસોડામાં કામનો ટેકો કર્યો. તમે ગમે તે પણ બીજું વાક્યમાં લખી શકો. ફુરસત એટલે કે નવરાશ. પરીક્ષા નજીક હોવાથી વિદ્યાર્થીને રમવાની જરાય ફુરસત ન હોય. તીવ્ર એટલે ઉત્કટ. રિયાને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. અવનવી એટલે કે નવી નવી. વૈજ્ઞાનિકો અવનવી શોધખોળ કર્યા કરે છે. કારીગરી આવડત અથવા કલા. કુંભાર, સોની વગેરે કારીગરોની કારીગરી જોવા જેવી છે. બરાબર, એમની કારીગરોની કારીગરી જોવા જેવી છે. પ્રવીણ એટલે કે હોશિયાર. દિવેશ નકામી લાગતી વસ્તુમાંથી નવી નવી વસ્તુઓ બનાવે છે. બનાવવામાં પ્રવીણ છે. પરચુરણ એટલે કે અલગ અલગ નાના બાળકોને મનગમતી પરચુરણ વસ્તુઓ ભેગી કરવાનું ગમે છે. બરાબર. ખુશખાર એટલે ખૂબ જ ખુશ. દિવેશ પાસેથી રાખડીઓ ખરીદીને બધા ખુશ ખુશાલ થઈ ગયા. સંમેલન એટલે સભા અથવા મેળાવડો. બધા શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે સંમેલનમાં હાજર રહ્યા. હકાર એટલે હા, મંજૂરી દર્શાવી. તે દિવેશે રાખડીઓ બનાવી આપવાની વાર્તામાં હકારમાં માથું હલાવ્યું. બરાબર. હવે છે 1, 2, 3 અને 4 અક્ષરવાળા શબ્દો લખો. આ શબ્દોનો ઉપયોગ થતો હોય તેવા વાક્ય પણ લખો. 1 અક્ષરવાળા શબ્દો. હું, તું, છું, શું, તે, મેં, છે, જે, હે, છે. 2 અક્ષરવાળા શબ્દો. મારું, તારું, સારું, ખારું, તમે, અમે, ભણું, મારી. બરાબર, ગમે તે આપણે લખી શકીએ છીએ. 3 અક્ષર. અમારું, તમારું, સરસ, આવજો, બપોર અને જમવું. 5મું છે 4 અક્ષરવાળા શબ્દો. મહેનત, હા. બરાબર. હવે આપણે આવ્યા છે 4 પ્રશ્ન પર. 4 અક્ષરવાળા શબ્દો. મહેનત, સફળતા, પરિણામ, ગરમકામ અને નોટબુક. હવે એ પ્રમાણે આપણે વાક્ય લખવાના છે કે હું વિદ્યાર્થી છું. બીજું છે તું 4માં ભણું છું. તું 4માં ભણું છું. હું વિદ્યાર્થી છું. બરાબર. તું 4માં અહીંયા આવશે ભણે છે. ભણું છું નહીં આવશે. શું આવશે? ભણે. તું 4માં ભણે છે પ્રશ્ન પૂછે છે. બરાબર. અમારી શાળા સુંદર છે. બરાબર. વહેલા સવારે વહેલા ઉઠવું. સવારે વહેલા ઉઠવું. જમતા પહેલાં હાથ ધોવા અને સારી મહેનત સફળતા અપાવે છે. બરાબર. આ રીતે હવે છે આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં વર્ગીકૃત કરીને લખો. તો આપણે આગળ ભણી ગયેલા. હું તમને કીધેલું પાઠ્યપુસ્તકમાં પણ કે ફળ, નાસપતિ, રામફળ, કીવી, અનાનસ, સ્ટ્રોબેરી, તરબૂચ, સીતાફળ અને કેરી એ બધા ફળ છે. ફળ છે. જ્યારે તોરીઓ, અડવી, ગલકું, વટાણા, કોળું, મેથી અને ફણસી એ બધા શાકભાજી છે. અશોક, લીમડો, વડ, ખાખરો, બાવળ, સાદડ અને કણજુ એ વૃક્ષ છે. જોઈ, કરેન, રાતરાણી, ગુલાબ, તુલસી, ડમરો, પારિજાત અને કેળ પણ છોડ છે. વાંસ અને ધુરવા એક પ્રકારનો ઘાસ છે. પપૈયું શું છે? પપૈયું આવશે ફળ. મોગરો, મોગરો આવશે ફૂલ. રીંગણ આવશે શાકભાજી. પીપળો આવશે ઝાડ. અરડુસી આવશે છોડ અને રચકો આવશે ફૂલ. બરાબર. તો આવી રીતે આવ્યા. બરાબર. સોરી, રચકો આવશે ઘાસ. શું આવશે? ઘાસ આવે. તમારે જોડકા જોડવાના છે હવે. બરાબર. તો બાળ મિત્રો, આજે આપણે આટલું જોઈ ગયા છે. તો આટલું તમારે જેટલું મેં કરાવ્યું છે એટલું યાદ રાખવાનું છે, કરી લેવાનું છે. આવતા પહેલાં આપણે પાછા આપણી આ સ્વાપતિમાં બાકી છે. આજે આપણે અમારે ત્રીજા સાથે પાછા મળીશું. જેટલું કરાયું છે એટલું યાદ કરીને લખવાનું છે અને પાકું કરવાનું છે.